હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 6 પૂજા અને પ્રાર્થનાની પેઢીની મૂડી 8 લાખ રૂપિયા છે અપેક્ષિત વળતરનો દર 12% છે છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 1,40,90 છે 3 વર્ષના સરેરાશ નફા અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે પાગડીની ગણતરી કરો તો અહીંયા જોઈ લેવાનું અધિક નફાની 2 વર્ષની ખરીદી આ 3 વર્ષ છે આ છે એટલે ખાસ જોવાનું કે ખરીદીના વર્ષો કેટલા છે તો કે 2 વર્ષ સૌથી પહેલા આપણે રોકાયેલી મૂડી શોધીએ તો અહીંયા તમને ફક્ત મિલકતો જ આપેલી છે દેવા આપેલા નથી તો મિલકતો એ જ રોકાયેલી મૂડી સોરી અહીંયા મૂડી જ આપી દીધી છે તમને રોકાયેલી મૂડી છે તો રોકાયેલી મૂડી છે 8 લાખ અપેક્ષિત નફો શોધીએ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 8 લાખ ગુણ્યા 12% તો 8 લાખના 12% 96,000 અહીંયા મળ્યો આપણને અપેક્ષિત નફો હવે જોઈએ સરસ નફો તો કુલ નફો ત્રણેય વર્ષના નફાનો સરવાળો થાય 3,30,000 છેદમાં વર્ષો 1, 2, 3 વર્ષ સરસ નફો મળે આપણને 1,10,000 અધિક નફો કઈ રીતે મળશે તો કે સરસ નફામાંથી અપેક્ષિત નફો બાદ થાય સરસ નફો છે 1,10,000 એમાંથી 96,000 બાદ કરતા 14,000 અને પાગડી અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો તો અધિક નફો આપણો આવ્યો 14,000 ગુણ્યા ખરીદીના વર્ષ છે 2 વર્ષ તો 28,000 ખાસ ધ્યાન રાખો ઘણી વાર તમને ખરીદીના વર્ષો નહીં આપે તો એવું કહે છે કે અધિક નફાની 2 ગણી પાગડી ગણો જો 2 ગણી હોય તો પણ અહીંયા ગુણ્યા 2 જ કરવાના અહીંયા આપણું આ રીત પૂરી થઈ હવે આપણે રીત નંબર 4 માં છીએ થેન્ક યુ